गुड मॉर्निंग गाइस, जय श्री कृष्णा। तो स्वागत है आप सबका एक नए व्लॉग में। तो वागे गया छे बपोरना 11:30 ने અહીંયા જો ઇસ્ત્રીનો કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે। મમ્મી બધા કપડાં ઉકાઈ ગયા છે, બધા લઈ લીધા? નહીં, લેવાના બાકી રાખ્યા છે, પેલા ઇસ્ત્રી કરી નાખી। ઓકે, 11:30 કપડાં સુકાઈ ગયા છે। અને તમને એવું લાગતું હશે ને મોઢું જોઈને કે હજી ઉઠી જ છું, પણ એવું નથી, હું ટાઈમે જ ઉઠી છું, પણ અત્યારે છે ને હું ઘડીક લાંબી થઈ હતી, એટલે તમને એવું લાગતું હશે કે હું હજી ઉઠી જ છું એમ। શું કે છો? હા, આરામ કરતી હતી એમ। તો બસ આવું બધું ચાલે છે। આજે તો છે 11:30, તો રમવા વાળા તો રાતે રમ્યા હશે, પત્તા પત્તા જેવે શોખીન હોય એ લોકો રમ્યા હશે, પણ અહીંયા તો કોઈ એવું શોખીન છે ને, એટલે અહીંયા તો કોઈ રમવું નહોતું। રાજ બધાને રજા છે, દિવેશભાઈ બપોરે ઘરે આવવાનું છે, બાકી બધા તો અમે ઘરે જ છીએ। તો આજ બપોરે અમે જો બધા ઘરે જમવાનું છે, અને બપોર પછીનું જોઈએ છે। હવે બપોર પછીનું તો કાંઈ ફિક્સ શેડ્યુલ છે નહીં, એટલે જોઈએ હવે શું થાય છે, કેમ કે આજે તો બધાને રજા છે, કાલે ભાઈને નહોતી, પણ આજ તો બધા ફ્રી હશે, એટલે હવે જોઈએ શું થાય છે। આજે નથી, બપોરે તો આવશે ને ઘરે। હા, અને ઘરમાં ઘરમાં તો એવું થાય કે કંટાળો આવવા માંડે, ઘરે ઘરે કામ ન હોય, શું કરવા આખો દિવસ, થોડો કંટાળો આવે, તો જોઈએ બપોર પછી શું થાય છે। મારું જ કહું છું, મમ્મીને કામ હોય પણ મારે ન હોય એટલે મને કંટાળો આવે, તો એવું બધું ચાલે છે। અને આજે તો કાલે બનાવી હતી પાઉંભાજી, તો પાંવે પડ્યા છે અને ભાજી પડી છે, એટલે આજે છે ને રોટલી બનાવી છે, કોબીજનો સંભારો બનાવ્યો છે ને દાળ ભાત બનાવ્યા છે। તો મમ્મીએ રસોઈ બનાવી નાખી છે અને મમ્મી ઇસ્ત્રી કરવા માંડી છે, પણ હજી વાગ્યા છે 11:30, એટલે જમવા બેસવાની હજી થોડીક વાર છે, તો થોડીક વાર પછી જમવા બેસી જશું, અને બસ પછી કપડાં એટલું જ કામ છે, બાકી તો આજે કાંઈ કામ નથી। બપોર પછી જોઈએ હવે કે બધા ક્યાંય ભેગા થતા હશે તો આજે જશું, કાલે તો કાંઈ મેળ નહોતો આવ્યો, આજે મેળ આવશે તો આજે બધા મળશું। વાગી ગયા છે 8 અને હું ને મારી મમ્મી નીચેથી અત્યારે હેઠ આવ્યા છે। તો મમ્મી આજે રસોઈમાં શું બનાવવાનો વિચાર છે? આઠ વાગે અમે ત્રણ જ ઘરે છે, જુઓ, અને બે ભાઈ તો બહાર ગયા છે, હવે એનું કઈ નક્કી નથી, અને અમે ત્રણ ઘરે છે તો ખબર નથી ત્રણ જણનું શું બનાવવાનું છે, પણ 8 વાગી ગયા છે ને અમે બંને તો છે ને નીચે નિરાતે બેઠા હતા, હે ને? આજે રજા હતી બધાને, એટલે આજે કઈ ટેન્શન આવી નતું, પણ હવે ઉપર આવ્યા છે ને 8 વાગી ગયા છે, હવે ખબર નથી પડતી હું બનાવું ને એમ, તો જોઈએ હવે હું બનાવી છે એમ, કેમ કે ત્રણ જ જણા છે, હું બનાવું તો હવે ખબર જ નથી હું બનાવું કે નહીં। પપ્પા તમારે શું ખાવું? તમારે નથી ખાવું? તમારે શું ખાવું છે? હે, બધું આવશે મમ્મી, એનું નથી ભાવતું એ બનાવી, ઉત્તપમ બનાવી, હે, એમ નહી તમે ખાવો ઉત્તપમ, તો શું કરવાનું કહો છો કે જે બનાવો એ બનાવો, ઉત્તપમ એ નથી ભાવતા, તો ઉત્તપમ બનાવી બસ, જોઈ આવે ખાય છે કે નહીં। તું ખાઈશ મમ્મી કે તું નહીં ખા? અમારે બધું મારે તો હાલે, ખાવામાં નફરત નહીં કરવાના, જેવું રાંધ્યું હોય ખાઈ લેવાનું, કહેવાનું નહીં આવું છું, સારું થયું નહીં કહેવાનું। પપ્પા તમારે ચણા લોટ ના પુટલા ખાવા છે, તે હમણાં ઉત્તપમમાં એમ કીધું નહીં હાલે, તો પેલા હું કામ એમ કીધું કે ગમે હાલશે, એમ અહીંયા જ વરસાદ આવ્યો છે, પુટલા ખાવા હોય તો બનાવવી, ચા ભાખરી મારે નથી ખાવું,
હવે તું સોધે ને અમે તો બે હોય ને એટલે આ ચા ભાખરી તેને ખાઈ લીધું, કાંઈ કોઈ શાક નહીં બનાવ્યું. ચા ભાખરી તો મને હાંજે હાવ ન ભાવે, ખાઈ લે મને ભાવે જ નહીં ચા ભાખરી. એમ મન હવારે ન ભાવતો તો હાંજે તો કે ઈ માર પપ્પા જેમ થાય પછી પેલા એમ કે જે હોય ખાઈ લેવાનું, પછી બનાવે ને એટલે એમ કે આ મને ન ભાવે. હું તો ભાખરી ખાઈને ખાઈ લઉં, એકલા હોય બે ને તો ઈ જ તો ચા ભાખરી ખાઈ લઉં. આજ કઈક જોઈ હવે હું બનાવી છું એમ, ચા ભાખરી તો મને જ ભાવતો એટલે એને જ બનાવું. જોઈ છે હું બનાવી છે, આઠ તો વાગી ગયા છે, ચાલો જોઈ લઈએ હવે.